વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 6 લોકોના સસ્પેન્શનના સમાચાર હતા, વધુ એક અધિકારી સસ્પેન્ડ થયા છે. રાજકોટ મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના સ્ટેશન ઓફિસર સસ્પેન્ડ થયા. રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 7 અધિકારીઓ સસ્પેન્ડ. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સ્ટેશન ઓફિસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હિરેન રાવલ સંવાદદાતા મારી સાથે જોડાયા છે. જી હિરેન, 6 બાદ વધુ એક વ્યક્તિ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ફાયર એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી રોહિત વિગોરા, શું વિગતો? જો અત્યારે હાલ ટોટલ જોઈએ તો 7 અધિકારી સસ્પેન્ડ થયા છે. આ 7 એવા છે કે જેની જવાબદારી, બેઝિક જવાબદારી આવતી હતી, એ પ્રકારના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લે ફાયર વિભાગની જવાબદારી જે સંભાળતા હતા રોહિત વિગોરા, એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એ કાલાવાડ રોડ ફાયર સ્ટેશનના ફાયર ઇન્ચાર્જ હતા, ફાયર અધિકારી હતા, અને એમની જવાબદારી આમાં સમયાંતરે ચકાસણી કરવાની હતી, અને એ ચકાસણીમાં બેદરકારી હોવાનું ધ્યાનમાં આવતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાસ ટીપી સ્કીમ નંબર 20માં પ્લોટ નંબર 2માં આ TRP મોલ બનાવવામાં આવેલો હતો અને એના સ્ટ્રક્ચર અંગેની ફાયર NOC કોઈ પણ પ્રકારે આપવામાં નહોતી આવી. ફાયર NOC ન હોવા છતાં આ કામગીરી કેવી રીતે ચાલુ થઈ અને આ સ્ટ્રક્ચર આખું આ પ્રકારે 3 માળનું ઊભું કેવી રીતે થયું, એના કારણે એમને શંકાના દાયરામાં રાખી અને એમની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને જવાબદારીના આધારે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી આ કાર્યરત હોવા છતાં ત્યાં ફાયર NOC વગરના સ્ટ્રક્ચર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, એ પ્રકારે પણ એમની સામે સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને એ જવાબ રજૂ કરવા માટે એમને કહેવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરતા જે કુલ 7 લોકો જે સસ્પેન્ડ થયેલા છે, સાથે 7 અધિકારીઓ છે, એમણે પોતાનો જવાબ જે તે પોલીસ સ્ટેશન એટલે કે જ્યાં ફરિયાદ નોંધાઈ છે એ પોલીસ સ્ટેશનની અંદર આજે જ નોંધાવવાનો છે અને તે નોંધાવવા માટે આ અધિકારીઓ જશે, એ પ્રકારની પણ માહિતી મળી રહી છે. અગાઉ જે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ અધિકારીઓ એવા છે કે ક્યાંક 2 પોલીસ અધિકારીઓ છે, 2 ટાઉન પ્લાનિંગ અધિકારીઓ છે. આ તમામની બેઝિક જવાબદારી જેમના અંડરમાં આવતી હતી એવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ક્રમશઃ હવે ઉપલા અધિકારીઓ છે એમની સામે પણ આ પ્રકારે સસ્પેન્શનની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જેમ જેમ તપાસ થતી રહી છે અને તપાસના આધારે નિવેદન સામે આવે છે એના આધારે કાર્યવાહી અત્યારે થઈ રહી છે. જે મંજૂરી આપવામાં આવી હતી, બેઝિક મંજૂરી જે TRP મોલને આપવામાં આવી હતી, એ માત્ર 1 માળની આપવામાં આવી હતી. એ મંજૂરી પછી આ આખું સ્ટ્રક્ચર ઊભું થયું છે, તો એમાં પણ મ્યુનિસિપલ કમિશનર સહિત જેટલા પણ લોકો જવાબદાર છે એમની સામે કાર્યવાહી રાજ્ય સરકાર કરશે.